નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું પાગડા સંદીપ સર અનિલ જ્ઞાન મંદિર તરફથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું તમારી સમક્ષ લઈને આવ્યો છું ધોરણ 8માં મેથ્સ વિષયમાં બીજા ચેપ્ટર એક ચલ સુરેખ સમીકરણનો બીજો ભાગ લઈને હું તમારી સમક્ષ પ્રસ્તુત છું. મિત્રો, આપણે અગાઉ પહેલા ભાગમાં આપણે એટલું જોયું હતું કે સુરેખ સમીકરણ અને એમાં પણ એક ચલ સુરેખ સમીકરણ કોને કહેવાય અને તેમના ઉકેલ મેળવવાના આછરો ખ્યાલ પણ આપણે મેળવ્યો હતો. બે ઉદાહરણો દ્વારા આપણે તેમના ઉકેલ મેળવવાની રીતો જોઈ હતી. આજે સ્વાધ્યાય 2.1 સ્વાધ્યાયના દાખલાઓ તમને ગણાવીશ. જુઓ મિત્રો કે બે ઉદાહરણો આપણે ગયા લેક્ચરમાં ભણ્યા હતા. એ જ કોન્સેપ્ટ છે, બીજો કંઈ નવીન તો નથી, પણ છતાં મોર પ્રેક્ટિસ, વધારે પ્રેક્ટિસ માટે હું તમને આ દાખલા ગણાવું છું અને થોડુંક તમારે રિવિઝનમાં થઈ જાય. જો મિત્રો, હવે દાખલા ગણતા પહેલાં હું તમને એ નિયમો યાદ કરાવી દઉં. નિયમો એવા હતા કે સમીકરણો હોય એટલે એમને બે બાજુઓ હોય, વચ્ચે બરાબરની નિશાની હોય, બે એટલે એમની બે બાજુ થઈ જાય, ડાબી બાજુ અને જમણી બાજુ, ડાબા અને જબા એવું આપણે કહીએ છીએ. ડાબા એટલે કે તમારો જે ડાબો હાથ છે બરાબરની ડાબી બાજુ, તમે જુઓ ડાબો હાથ જે છે બરાબરની ડાબી બાજુ કહેવાય, જમણો હાથ જે છે એ તમારી જમણી બાજુ થઈ ગઈ કહેવાય. તો અહીંયા ડાબા બરાબર જબા હોય છે બરાબર. એમાં હવે નિયમો મુજબ, નિયમો હું તમને કહું છું, યાદ રાખજો મિત્રો, કે બરાબરની કોઈ પણ બાજુ, માની લો કે ડાબી બાજુ પ્લસ 5 છે, એને તમારે બરાબરની બીજી બાજુ લઈ જવો હોય તો એ માઇનસ થઈ જાય. ટૂંકમાં કોઈ પણ સંખ્યા જે પ્લસ હોય તે માઇનસ થઈ જાય, એટલે કે જે સરવાળામાં હતી એ બરાબરની બીજી બાજુ જશે એટલે માઇનસ, એટલે કે બાદબાકીમાં આવી જશે. બાદબાકીમાં હોય તો એ સરવાળામાં થઈ જાય, એટલે કે માઇનસ હોય એ પ્લસ થઈ જાય. ઉપરાંત જે ગુણાકારમાં હોય એ બરાબરની બીજી બાજુ જશે એટલે ભાગાકારમાં આવી જાય, અને જે ભાગાકારમાં હોય એ બરાબરની બીજી બાજુ જશે એટલે ગુણાકારમાં આવી જશે. બસ આ નિયમો યાદ રાખવાના છે. સરવાળો અને બાદબાકી એકબીજા સાથે જોડાયેલા છે, ગુણાકાર અને ભાગાકાર એકબીજા સાથે જોડાયેલા છે. આમાં આવું યાદ રાખવાનું છે, મતલબ કે જો ગુણાકારમાં કોઈ સંખ્યા હોય તો એને બરાબરની બીજી બાજુ લઈ જઈએ તો એ ભાગાકારમાં આવી જાય, અને ભાગાકારમાં હોય તો એ ગુણાકારમાં આવી જાય. સેમ એવી જ રીતે સરવાળામાં, એટલે કે કોઈ સંખ્યા પ્લસ હોય અને બરાબરની બીજી બાજુ લઈ જઈએ તો માઇનસ થઈ જાય, અને માઇનસ હોય તો એ પ્લસ થઈ જાય. આ નિયમોને આપણે પુનરાવર્તન કરી મિત્રો આપણે આગળ વધીએ. જુઓ કે અહીંયા 1-2 = 7, પહેલા દાખલામાં એવું છે 1-2 = 7, એટલે એકદમ ઇઝી. આ માઇનસ 2 ને આપણે બરાબરની બીજી બાજુ લઈ ગયા, 1-2 એમાં આજે -2 ને આપણે બરાબરની બીજી બાજુ લઈ ગયા, એટલે શું થયું, -2 છે એ પ્લસ થઈ ગયા, એટલે 1 = 7 + 2 આવી ગયા, એટલે 1 = 9 મળી ગયા આપણને. સેમ એવી રીતના બીજો દાખલો જોઈએ, તેમાં y + 3 = 10 છે. એમાં શું થયું તો કે આ 3 જે છે એ બરાબરની બીજી બાજુ આવી ગયા, એટલે માઇનસ થઈ ગયા, 10 - 3 એટલે y = 7 બરાબર. બાકી એકદમ સહેલું છે. જુઓ ત્રીજો દાખલો, 6 = z + 2. આને તમે એ રીતે લખી શકો, 6 = z + 2 નો મતલબ એવો થઈ જાય કે z + 2 = 6. આવું તમે લખી શકો છો. કારણ શું કે ડાબા બરાબર જબા હોય તેનો મતલબ જબા બરાબર ડાબા થાય જ બરાબર. તો z + 2 = 6 લખ્યા આપણે અહીંયા, એ લખ્યા પછી z + 2 = 6 લખ્યા પછી આ 2 બીજી બાજુ લઈ ગયા, એટલે કે બરાબરની જમણી બાજુ લઈ ગયા, તો z = થઈ જશે 6 - 2, એટલે z = 4. આમ ન રાખવું હોય અને તમારે 6 = z + 2 એમ રાખીને તમે ડાયરેક્ટલી પણ લખી શકો છો. કઈ રીતે, તો કે જુઓ 6 = z + 2 આમ રાખી આ 2 ને તમે બરાબરની આ બાજુ લઈ જાઓ, એટલે શું થાય, 6 - 2 = 4, તો 4 = z મળશે.
જો 4 બરાબર z તેનો મતલબ એમ પણ થાય કે z બરાબર 4 તો આ રીતે પણ તમે ગણતરી શકો છો બરાબર મિત્રો તો હવે બીજી વાત જો એના પછીનો દાખલો જો કે 3 ના છેદમાં x છે 3 ના છેદમાં x પ્લસ 3 ના છેદમાં 7 પ્લસ x બરાબર 17 ના છેદમાં 7 જો આવું છે તો હવે એમાં શું થશે આ x એમને આપણે બરાબર ની ડાબી બાજુ એમનમ રહેવા દઈને 3 ના છેદમાં 7 ને આપણે બીજી બાજુ જોવા દઈએ જો મિત્રો 3 ના છેદમાં 7 અહીંયા આ બાજુ આવી ગયા જમણી બાજુ એટલે માઈનસ થઈને આવ્યા 17 ના છેદમાં 7 માઈનસ 3 ના છેદમાં 7 આપણે અહીંયા આવું મળી ગયું એનો મતલબ હવે છેદ સરખો છે એટલે આપણે એને એક વખત લખીશું એટલે છેદમાં 7 એમણમ રાખી 17 માઈનસ 3 થશે જો અહીંયા 17 માઈનસ 3 એટલે કે 14 17 માઈનસ એટલે 14 ના છેદમાં 7 લખીએ અને 14 માં ભાંગ્યા 7 એટલે 7 2 14 તો x બરાબર આપણે અહીંયા 2 મળી જશે તો જો દરેક દાખલામાં નિયમો એ જ છે નિયમો આપણે બદલાવવાથી આપણે બદલાવી શકીએ પણ નહીં નિયમો એક જ છે જે મેં તમને કીધા એક જ એ જ પ્રકારના ટૂંકમાં નિયમો તમારે યાદ રાખવાના છે શું કે કોઈ પણ સંખ્યાને તમે બરાબરની બીજી બાજુ લઈ જાઓ તમારે જોવાનું છે કે સંખ્યા પ્લસમાં છે એટલે કે સરવાળામાં છે કે બાદબાકીમાં છે જો સરવાળામાં હોય તો એ બીજી બાજુ લઈ જાય તો એ બાદબાકીમાં થઈ જાય બાદબાકીમાં હોય એ સરવાળામાં થઈ જાય ઉપરાંત એ પણ જોવાનું કે ગુણાકારમાં છે કે ભાગાકારમાં છે બરાબર મેં કીધું એમ ગુણાકારમાં હોય તો એ ભાગાકારમાં હોય જાય ભાગાકારમાં હોય તો એ ગુણાકારમાં હોય જાય અને અહીંયા તમારે ઉકેલ શોધવાનો છે એનો મતલબ કે તમારે x ની કિંમત ગોતવાની છે એટલે બને ત્યાં સુધી x ની એટલે કે કોઈ પણ ચલ ની મિત્રો x y z t u ગમે તે તમને જે ચલ આપેલો હશે એની તમારે કિંમત ગોતવાની છે બરાબર તો હવે તમારે એના માટે શું કરવું તો કે જે પણ બાજુ મોટે ભાગે અહીંયા ડાબી બાજુમાં જ x y z આપેલા હોય એવું બને હમણાં આપણે જોયું એમાં ઝેડ હતો એ બીજી બાજુ હતો એમાંય કઈ વાંધો નથી પણ તમારે કરવાનું શું છે ફક્ત તો કે તમારે એ ઝેડ એક્સ વાય ઝેડ જે પણ કઈ હોય એને એ જ બાજુ રહેવા દેવાના છે ડાબી બાજુ હોય તો ડાબી બાજુ રહેવા દો અને પછી એને શું કરવાનું બાકીના બીજા જે પદો એની સાથે જોડાયેલા છે એમને તમારે બરાબરની બીજી બાજુ લઈ જવાના છે કોઈ પણ રીતે પ્લસમાં હોય તો માઇનસમાં આવી જાય આ જ નિયમ બસ બીજા કોઈ નિયમો જ નથી બસ આ ઉકેલ મેળવતા આવડશે એટલે તમને કોયડાઓ પણ મજા આવશે એકદમ કોયડાઓનો ઉકેલ મેળવવાનો છે બરાબર કોયડા બનાવતા આવડશે તમને સમીકરણો બનાવતા આવડી જશે અને પછી એમનું સમાધાન એટલે કે એમનો ઉકેલ મેળવતા પણ આવડી જાય જો અત્યારે આપણે ઉકેલ ગોતતા જ શીખીએ છીએ મિત્રો જો એકદમ સહેલા છે 6x બરાબર 12 જુઓ અહીંયા બે રીત પણ થઈ શકે મેં તમને કીધું કે અહીંયા 6 ગુણાકારમાં છે એટલે આપણે એને ભાગી નાખીએ જો અહીંયા શું કર્યું છે ભાગી નાખ્યા બે અને નિયમ મુજબ તમે 6 વડે ભાગો છો તો ડાબી બાજુને ભાગો છો તો તમારે જમણી બાજુ પણ ભાગવા પડશે એટલે આ રીતે તમે ભાગી નાખ્યા 6 6 ઉડી ગયા બરાબર અહીંયા અને અહીંયા 6 2 12 થઈ ગયા એટલે તમને સીધા x બરાબર 12 મળી ગયા એમ ન કરવું હોય તો સીધી રીતે સાવ સીધી રીતે 6x બરાબર 12 છે એટલે x બરાબર 12 ના છેદમાં 6 આ 6 જે ગુણાકારમાં હતા એ સીધા એના છેદમાં આવી ગયા જો 12 ના છેદમાં 6 એટલે 6 2 12 સીધા મળી ગયા આપણે x બરાબર 2 આ રીતે પણ થાય સેમ એવી રીતના જો અહીંયા ભાગાકાર છે t ના છેદમાં 5 ભાગાકાર છે એને શું કર્યું છે 5 વડે ગુણ્યા છે બે બાજુ જુઓ એટલે આ 5 ઉડી ગયા એટલે t બરાબર અહીંયા 10 ગુણ્યા 5 એટલે 50 મળી ગયા એમ ન કરવું હોય તો સીધી રીત મિત્રો 5 છે એ સીધા એમના ગુણાકારમાં આવશે જોજો આ 5 છે એ સીધા એના ગુણાકારમાં આવ્યા 5 ગુણ્યા 10 એટલે સીધા t બરાબર 50 તમે આ રીતે પણ લખી શકો છો બરાબર જુઓ સાતમો દાખલો એમાં પણ એ જ રીતનો છે હવે હું તમને ડાયરેક્ટ રીત જ આપણે રાખીએ સીધી આ 3 છેદમાં છે ગુણાકારમાં જશે એટલે 2x બરાબર 18 ગુણ્યા 3 જો આમ ગુણાકારમાં આવે એટલે 18 ગુણ્યા 3 આમ થઈ ગયા 2x બરાબર 18 ગુણ્યા 3 હવે આ બગડવાના છેદમાં જઈએ એટલે x બરાબર શું થશે 18 ગુણ્યા 3 ના છેદમાં 2 આવું થશે તો 2 9 18 એટલે 9 તેરી
सत्यावीस। तो जो सीधा अहीं एक्स बराबर सत्यावीस आपणे गोती शकीए छीए मित्रों, जो अहीं बराबर सेम एवी रीतना अहीं पण एवुं ज छे। आ 1.5 अत्यारे जो वाई ने तमे जमणी बाजू राखशो तो चालशे, 1.5 गुणा 1.6 गुणाकार करशो एटले तमने 2.4 आव्या। तो 2.4 बराबर वाई मळ्या एनो मतलब के वाई बराबर 2.4। सेम एज नियमो छे, बीजुं कंई नथी। जुओ जुओ अहींया नवमो दाखलो, 7x माइनस 9 बराबर 16 तमने आपेला छे। अहींया 7x माइनस 9 बराबर 16 छे। जुओ तो शुं करवानुं, 7x આપણે ડાબી બાજુમાં એમણમ રાખીએ અને આ માઇનસ નવને આપણે શું કરીશું, બરાબરની પેલી બાજુ એટલે કે જમણી બાજુ જવા દેશું મિત્રો। તો 16 પ્લસ 9 થઈ ગયા, 7x બરાબર 16 પ્લસ 9 એટલે કે 25, 7x બરાબર 25। અહીંયા ભાગ્યા છે 7 વડે, બેને બંને બાજુ 7 વડે ભાગ્યા એવું લખ્યું છે અને ભાગી નાખ્યા છે। એમ ન કરવું હોય તો મેં તમને કીધું એમ આ સ્ટેપ ન કરવું હોય, સીધા 7ને આપણે આના છેદમાં લઈ જઈએ એટલે શું થશે, 25 ના છેદમાં 7 લ્યો। તો આ થઈ ગયું x બરાબર 25 ના છેદમાં 7, બરાબર છે મિત્રો। સેમ એવી જ રીતે અહીંયા જુઓ તો 14y માઇનસ 8 બરાબર 13 છે। તો અહીંયા 8 ને આ બાજુ લઈ આવ્યા તો 13 પ્લસ 8 એટલે 21 થઈ ગયા। અહીંયા આપણે સીધા 14 ને આ બાજુ લઈ આવશું તો y બરાબર 21 ના છેદમાં 14 થશે। આ જ રીતે 21 ના ભાગ પાડ્યા છે 7 તેરી 21 અને 7 2 14, 14 ના ભાગ પડે 7 7 ઉડી ગયા એટલે y બરાબર 3 ના છેદમાં 2 મળી ગયા રીતે, બરાબર મિત્રો। તો હવે જોઈએ આ છેલ્લો દાખલો, 17 પ્લસ 6p બરાબર 9 છે। તો આ 17 ને આપણે બરાબરની આ બાજુ જવા દેશું એટલે માઇનસ થઈ જશે એટલે 6p બરાબર 9 માઇનસ 17 થઈ ગયા। 9 માઇનસ 17 એટલે જુઓ માઇનસ 8 આવશે મિત્રો, મોટા પદની નિશાની। અને બંનેને 6 વડે ભાગો છો અથવા તો મેં કીધું એમ 6 ને આ બાજુ લઈ જઈએ તો p બરાબર, અહીંયા આ પી છે, પી બરાબર માઇનસ 8 ના છેદમાં 4। તો એમાં પણ ભાગ પડે 4 2 8, એક માઇનસ રાખીએ અને 3 2 6, આ 2 2 ઉડી જાય એટલે માઇનસ 4 ના છેદમાં 3, આ પી ની જગ્યાએ આ કિંમત મળી ગઈ। તો જુઓ એકદમ સહેલું હતું, બસ આટલા 2.1 ના આપણે આ પૂરું કર્યું, લગભગ પણ આપણે એનો ખ્યાલ તો મેળવી જ લીધો હતો। એટલે આશા રાખું છું મિત્રો કે આ સ્વાધ્યાય 2.1 તમને ખ્યાલ મળી ગયો હશે અને સમીકરણ ઉકેલતા તમને યોગ્ય રીતે સારી રીતે આવડી ગયું હશે। નેક્સ્ટ લેક્ચરમાં, બીજા લેક્ચરમાં આપણે કોયડાઓનો ઉકેલ મેળવવા માટે, એટલે કે પહેલાં તો કોયડાઓ દ્વારા સમીકરણ કઈ રીતે બનાવવું અને પછી એનો ઉકેલ, આ રીતે આપણે સમીકરણનો જે ઉકેલ ગોતીએ છીએ એ આપણે મેળવશું નેક્સ્ટ લેક્ચરમાં, એ આપણે જોશું મિત્રો। થેન્ક યુ।